નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે અસ્થિર મૂડી પદ્ધતિ વિશે ચર્ચા કરી હતી આજે આપણે ભાગીદારોના મૂડી ખાતા રાખવાની બીજી પદ્ધતિ એટલે કે સ્થિર મૂડી પદ્ધતિની વાત કરીશું તો સૌપ્રથમ સ્થિર મૂડી પદ્ધતિ એટલે શું તો ભાગીદારોની મૂડી રાખવાની જે પદ્ધતિમાં મૂડીની વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં તફાવત જોવા ન મળે એટલે કે શરૂઆતની અને આખરની બાકી એક સમાન હોય તે પદ્ધતિને સ્થિર મૂડી પદ્ધતિ કહે છે આ પદ્ધતિમાં ભાગીદારના પેઢી સાથેના તમામ વ્યવહારો નોંધવા પેઢીના ચોપડે બે ખાતા તૈયાર કરવામાં આવે છે તો જોઈએ કયા કયા બે ખાતા તો સૌપ્રથમ છે ભાગીદારનું મૂડી ખાતું અને ત્યારબાદ છે ભાગીદારનું ચાલુ ખાતું આપણને ખ્યાલ છે અસ્થિર મૂડી પદ્ધતિમાં તૈયાર થાય છે માત્ર ભાગીદારોના અસ્થિર મૂડી ખાતા જ્યારે સ્થિર મૂડી પદ્ધતિમાં બે ખાતા બનશે ભાગીદારનું મૂડી ખાતું અને ભાગીદારનું ચાલુ ખાતું તો મૂડીમાં બે પ્રકારના ફેરફારો થાય છે મિત્રો તમને ખ્યાલ છે મૂડીમાં થતા કાયમી ફેરફારો નોંધવા મૂડી ખાતું બનશે અને અન્ય ફેરફારો નોંધવા માટે તૈયાર થશે ચાલુ ખાતું તો આપણે સૌ પ્રથમ વાત કરીશું ભાગીદારોના સ્થિર મૂડી ખાતા વિશે ભાગીદારોના સ્થિર મૂડી ખાતા તો એમાં હંમેશા મૂડીની જમા બાકી જોવા મળે છે એટલે જુઓ જમા બાજુ લખેલું છે વર્ષની પ્રથમ તારીખ બાકી આગળ લાવ્યા શરૂઆતની જમા બાકી આ ખાતાની અંદર માત્ર ને માત્ર મૂડીમાં થતો કાયમી ફેરફાર લખાશે આ કાયમી ફેરફાર મિત્રો બે રીતે થાય વર્ષ દરમિયાન ભાગીદાર વધારાની મૂડી લાવે અથવા વર્ષ દરમિયાન ભાગીદાર વધારાની મૂડી લઈ જાય જો વધારાની મૂડી લાવે તો જમા બાજુ લખાશે રોકડ બેંક અથવા મિલકત અને જો લઈ જાય તો ઉધાર બાજુ આવશે રોકડ બેંક અથવા મિલકત છેવટે મૂડી ખાતા બંધ કરતા આખરની પણ જમા બાકી જ પ્રાપ્ત થશે જે તમને ખ્યાલ છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લઈ જવામાં આવશે તો આ ખાતાની અંદર હતો મૂડીમાં થતો કાયમી ફેરફાર તો મૂડીના અન્ય ફેરફારો ક્યાં નોંધવાના છે તો મિત્રો જ્યારે ભાગીદારોએ સ્થિર મૂડી પદ્ધતિ અપનાવી હોય યાદ રાખજો જ્યારે ભાગીદારોએ સ્થિર મૂડી પદ્ધતિ અપનાવી હોય ત્યારે મૂડીમાં થતા અન્ય ફેરફારો નોંધવા હિસાબી ચોપડે તૈયાર થતું ખાતું એનું નામ છે ભાગીદારનું ચાલુ ખાતું તો એ વાત કરીએ ભાગીદારોના ચાલુ ખાતાની હવે ચાલુ ખાતું હોવાથી એની શરૂઆતની બાકી દર્શાવવામાં આવશે ચાલુ ખાતાની બાકી અનિશ્ચિત હોય છે જમા બાકી હશે તો જમા બાજુ લખાશે અને ઉધાર બાકી હશે તો ઉધાર બાજુ બા આ લાવ્યા તરીકે આ સિવાયની વિગતો મિત્રો અસ્થિર મૂડી ખાતામાંથી આવશે સિવાય કે ચાલુ ખાતાની બાકીનું વ્યાજ ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ચાલુ ખાતાની જમા બાજુ લખાશે અને ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાજુ લખાશે એ સિવાય તમે જોઈ શકો છો જુઓ જમા બાજુ મૂડીમાં વધારો થતા વ્યવહારો મૂડી પર વ્યાજ સક્રિય ભાગીદારનો પગાર બોનસ કમિશન અને નફા નુકસાન ફાળવણી ખાતેથી વહેંચણી પાત્ર નફો આનાથી વિરુદ્ધ ઉધાર બાજુ છે ઉપાડ ઉપાડ પર વ્યાજ અને નફા નુકસાન ફાળવણી ખાતેથી વહેંચણી પાત્ર ખોટ ટૂંકમાં મિત્રો આ રીતે યાદ રાખીશું ચાલુ ખાતાની શરૂઆતની જમા બાકી અને જમા બાકીનું વ્યાજ ચાલુ ખાતાની જમા બાજુ લખાશે જ્યારે ચાલુ ખાતાની શરૂઆતની ઉધાર બાકી અને ઉધાર બાકીનું વ્યાજ ઉધાર બાજુ લખીશું અન્ય વિગતો અસ્થિર મૂડી ખાતાની જેમ જ લખાશે જેમ કે જમા બાજુ મૂડીનું વ્યાજ પગાર બોનસ કમિશન અને વહેંચણી પાત્ર નફો જ્યારે ઉધાર બાજુ ઉપાડ ઉપાડ પર વ્યાજ અને વહેંચણી પાત્ર ખોટ છેવટે ચાલુ ખાતા બંધ કરતા જો આખરની જમા બાકી મળશે તો એ જશે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને જો આખરની ઉધાર બાકી મળશે તો પાકા સરવૈયામાં જશે મિલકત લેણા બાજુ તો મિત્રો આ હતા ભાગીદારોના મૂડી ખાતા રાખવાની અલગ અલગ બે પદ્ધતિઓ પ્રથમ પદ્ધતિ અસ્થિર મૂડી પદ્ધતિ જેમાં તૈયાર થશે માત્ર ભાગીદારોના અસ્થિર મૂડી ખાતા બીજી પદ્ધતિ સ્થિર મૂડી પદ્ધતિ જેમાં તૈયાર થાય છે ભાગીદારોના સ્થિર મૂડી ખાતા અને ભાગીદારોના ચાલુ ખાતા હવે મિત્રો ઉપાડ ખાતા વિશે થોડીક સમજૂતી મેળવી લઈએ ભાગીદારોના ઉપાડ ખાતા વર્ષ દરમિયાન જ્યારે જ્યારે ભાગીદાર પેઢીમાંથી ઉપાડ કરશે ત્યારે ઉપાડ ખાતું ઉધાર કરવામાં આવશે આમ નોંધ લખતી વખતે નિયમ મુજબ ઉપાડ ખાતું ઉધાર થશે જો કરારનામામાં જોગવાઈ હોય તો ઉપાડ પર વ્યાજની રકમ પણ ઉપાડ ખાતે ઉધારવામાં આવે છે મિત્રો આપણે જે દાખલા ગણીશું એમાં ઉપાડ ખાતા અલગથી તૈયાર કરવાના હોતા નથી હિસાબી વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરી એની આખર નોંધ લખાશે અને એની બાકી અન્ય ખાતે લઈ જવામાં આવશે તો ક્યાં લઈ જવામાં આવશે જો અસ્થિર મૂડી પદ્ધતિ હશે તો ઉપાડ ખાતું બંધ એની બાકી ભાગીદારના અસ્થિર મૂડી ખાતાની ઉધાર બાજુ જશે અને જો સ્થિર મૂડી પદ્ધતિ હશે તો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ જશે એની આખર નોંધ આ મુજબ થશે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે ભાગીદારના ઉપાડ ખાતે જમા તેથી વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે મૂડી કે ચાલુ ખાતા તૈયાર કરીએ ત્યારે દાખલામાં ઉપાડની તારીખ ગમે તે હોય પરંતુ આપણે મૂડી કે ચાલુ ખાતામાં ઉપાડની અસર છેલ્લી તારીખ મુજબ જ આપવાની છે કારણ કે આ બંને ખાતામાં ઉપાડની અસર એની આખર નોંધને આધારે થાય છે અને આપણને ખ્યાલ છે કે આખર નોંધ હંમેશા વર્ષના અંતે તૈયાર થતી હોય છે તો મિત્રો આજે આપણે સ્થિર મૂડી પદ્ધતિ અને ઉપાડ ખાતું બંધ કરવાની આખર નોંધ એ બંને વિશે ચર્ચા કરી છે હવે પછી આપણે પેઢી દ્વારા તૈયાર થતું નફા નુકસાન ફાળવણી ખાતું એની ચર્ચા કરીશું ગુડ બાય